નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાતમાં આવતી મેઘ મહેર તો સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ઝાપટા. ઉમરગામમાં 12 ઇંચ વરસાદ ખાબકતા ઝડબુંબાકાર. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. ઓખા બંદરે આયાત નિકાસની સમગ્ર કામગીરી બંધ કરવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપ્યો આદેશ. ટ્રાન્સપોર્ટરો, રિપિંગ એજન્ટો અને હજારો મજૂરો બન્યા બેરોજગાર. જામનગરમાં 876 ફ્લેટ ધરાવતી 3 આવાસ યોજના અને ભુવનેશ્વર ઓવરબ્રિજનું કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને સૌરભ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ. આવાસ યોજનાને શહેરના પ્રથમ મેયરનું અપાશે નામ. રાજકોટની લો કોલેજમાં વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયાના પ્રશ્ને NSCI અને યુથ કોંગ્રેસનો વિરોધ. સૂત્રોચ્ચારો કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિને રજૂઆત કરવા તજવીજ. ચોટીલાની ઓજવાની ગાયનેક ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું. 2 સોનોગ્રાફી મશીનો સીલ કરી દેવાતા અન્ય ખાનગી હોસ્પિટલોમાં ફેલાયો ફફડાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વિધિવત રીતે ભત્રમણી કર્યા બાદ એકાદ અઠવાડિયાથી વિરામ લઈ લીધો છે. વરસાદ ખેંચાતા ખેડૂતો સહિતના સૌરાષ્ટ્રવાસીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. ગઈકાલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 3-1 ઇંચ જેટલો, જ્યારે ગોંડલ, કોટડા, સાંગાણી પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે આ અંગે વધારે માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જીજ્ઞા ગઢવી. જીજ્ઞા, સૌરાષ્ટ્રમાં વરસાદની શું છે તાજી પરિસ્થિતિ? જી, વાત કરવામાં આવે તો વર્ષા ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અનેકવિધ જગ્યાએ મેઘરાજા તેની મહેર મણાવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારના ભારે વરસાદ નોંધનીય છે. દક્ષિણ ગુજરાતમાં પણ ઉમરગાંવમાં 12 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે. સાથોસાથ આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લાના દામનગરની આજુબાજુના વિસ્તારમાં પણ ગત રાત્રે 7:30 થી લઈને 9 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડ્યો હતો. અને સાથોસાથ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં લોકો ક્યાંક ને ક્યાંક વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રમાં હજુ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. તો સૌરાષ્ટ્રમાં પણ ગોંડલ અને કોટડા સાંગાણી ખાતે ગત રાત્રે 1.5 ઇંચ જેટલો સામાન્ય વરસાદ નોંધાયો હતો, પરંતુ ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક વરસાદ સાથે જોડાયેલા છે. તેથી ખેડૂતો, ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે સૌરાષ્ટ્રમાં વરસાદ ક્યારે આવશે. ખાસ તો વાતાવરણ વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાકમાં જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે. તો હવે જોવાનું એ રહ્યું કે સૌરાષ્ટ્રમાં ક્યારે ભારે વરસાદ થશે, વાતાવરણ વિભાગની આગાહી મુજબ વરસાદ કેવો થશે અને હવે ખેડૂતોને કેવા કેવા લાભો થશે વરસાદ પડવાથી, તે હવે જોવાનું રહ્યું. જી, આભાર શિકના. વર્ષ 1928માં બનેલા ઓખા બંદરને ગાયકવાડી સરકારે વર્ષ 1939માં વિકાસ કરીને 12 માસી બંદર બનાવેલું હતું. ત્યારથી આજ દિન સુધી આ બંદર સતત કાર્યરત રહ્યું હતું. તાજેતરમાં પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા નોટિસ પાઠવીને ઓખા બંદરેથી આયાત નિકાસની કામગીરી બંધ કરવા જણાવેલું હતું, જેના કારણે કોલસો, બોક્સાઇડ, લાઇમસ્ટોન વગેરેની આયાત નિકાસ બંધ થતાં શિપિંગ એજન્ટો, ટ્રાન્સપોર્ટરો અને હજારો મજૂરો બેકાર બન્યા છે. જોકે આ બંદરના અધિકારીઓએ પ્રદૂષણ અંગેના નિયમોનું પાલન કરી પ્રદૂષણ બોર્ડનું NOC મેળવી તુરંતમાં બંદરની કામગીરી પૂર્વરત કરવાની ખાતરી પણ આપી. CPCB કે નોટિસ કે હિસાબ સે હમને અભી ઉનકે આદેશ કા અનુપાલન કિયા હૈ ઓર કોર્ટ મે આયા તેરિયા કી કાર્યવાહી બંધ કર દી ઓર હમારી તરફ સે પ્રયાસ હો રહા હૈ કિ જો ભી સુધાર કરને કી જરૂરત હૈ વો હમ સુધાર કરે ઓર સાથ મે હમ પ્રેઝન્ટેશન દે ઉનકો अपने तरफ से रिप्रेजेंट करें, रजूआत दें कि जहाँ तक जल्दी हो सके ये जो ऑर्डर है क्लोजर का उसको रिवोक किया जा सके और कोर्ट फिर से चालू हो सके.
જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં 3.45 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા વિકાસ કાર્યનું કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને સૌરભ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરના સરુ સેક્શન રોડ ઉપર કેશા પટેલની વાડી પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 300 ફ્લેટો તથા પોલીસ હેડક્વાર્ટર પાછળ બનેલા 288 ફ્લેટોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 24.45 કરોડના ખર્ચે બનેલા બંડેશ્વર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ રાજકીય આગેવાનો પ્રાસંગિક પ્રવચનો પણ કર્યા હતા. રાજકોટની સરકારી લો કોલેજમાં જગ્યાઓ ખાલી હોવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતો હોય. રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા તાજેતરમાં પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અનેક વખતની રજૂઆત છતાં આ પ્રશ્નનું નિરાકરણ ન આવતા એનએસયુએ દ્વારા સરકારી લો કોલેજ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થી આગેવાનોએ આ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રોફેસર નીલાંબરીબેન દવેને રજૂઆતો કરવા ચક્રોગતિમાન કર્યા છે. સરકારી લો કોલેજમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે એડમિશન બાબતે, એટલે અમે ઘણીવાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલને, વાઇસ ચાન્સલરને, રજિસ્ટ્રારને બધાને અમે ફરિયાદ કરી છે કે આ એડમિશન જે પહેલું સેમેસ્ટર છે, ગઈ વખતે પહેલા સેમેસ્ટરમાં 180 વિદ્યાર્થીઓને ઇન્ટેક એડમિશન આપ્યા હતા, તો આ ત્રીજા સેમેસ્ટરમાં સ્વાભાવિક છે કે 180ના 180 જ ઇન્ટેક રહે. તો ઇન્ચાર્જ પ્રિન્સિપાલ લો કોલેજના, સરકારી લો કોલેજના એવું કહે છે કે ગયા વખતે અમારી ભૂલ થઈ ગઈ હતી, એની પહેલાંના પ્રિન્સિપાલોની પણ ભૂલ થઈ ગઈ હતી, એટલે અમે એડમિશન આપતા હતા એવું કહે છે. એ નિયમ મુજબ એને એડમિશન આપવા પડે. વીસી સાહેબે પણ આજે અમે ટેલિફોનિક વાતચીત કરી, એમને રૂબરૂ અમે આજે લઈને જવાના છીએ, અને વીસી સાહેબની પણ સૂચના છે કે જે વિદ્યાર્થી ખાલી જગ્યા હોય ત્યાં બીજા વિદ્યાર્થીઓને એડમિશન આપવા જોઈએ. આજે 1:30 વાગે અમે વીસી સાહેબને મળીને અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવશે એવી અમે ખાતરી આપી છીએ. ચોટીલામાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી આપવામાં આવતું હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી, જેથી સુરેન્દ્રનગર જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમે તાજેતરમાં ચોટીલાની હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 2 હોસ્પિટલોમાં નિયમો વિરુદ્ધ સોનોગ્રાફી મશીનોમાં ગર્ભ પરીક્ષણ થતું હોવાનું ખુલતા આરોગ્ય વિભાગે આ બંને સોનોગ્રાફી મશીનો સીલ કરી દીધા હતા. ચોટીલામાં મોટાભાગના ડોક્ટરો મુન્નાભાઈ એમબીબીએસ સેવા ડિગ્રી વગરના હોય તેવા દર્દીઓના જીવન સાથે ચેડા કરતા ઘોડા ડોક્ટરો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, જેના પગલે કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં રહેલા બાવળિયા સમર્થક સભ્યો કોંગ્રેસને રામ રામ કહે અને જિલ્લા પંચાયત તૂટે તેવી વાતો ફેલાઈ હતી. આ અંગે સ્પષ્ટતા કરવા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વોરા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરિયા, કારોબારી સમિતિના ચેરમેન અર્જુનભાઈ ખાટરિયા તથા જિલ્લા પંચાયતના મોટાભાગના કોંગ્રેસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોને બાવળિયા સમર્થક ગણાતા તમામ કોંગ્રેસી સભ્યો કોંગ્રેસને વફાદાર હોવાના અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસનને ઊની આંચ નહીં આવે તેવા દાવો રજૂ કર્યો હતો. પક્ષાંતર ધારોમાં તો પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરેલા છે અને 18 તારીખે હું કોર્ટમાં એમનું સભ્યપદ જાય એના માટે પણ કેસ દાખલ કરી દેવાનો છે. સત્યના વાદળોને અસત્યનું વાદળું કોઈ દિવસ ઢાંકી જ ન શકે એ આપ નજર સમક્ષ જોવો જ છો કે જે મારા ભાજપના મિત્રો સપના જોવે છે કે જિલ્લા પંચાયત તોડવી એ કદાપી નહીં તૂટે. અને હું આ બધાએ સભ્ય હતી અને સભ્યએ બધાએ મને વિશ્વાસથી કીધેલું છે કે અમે તમારી સાથે છીએ, અડગ છીએ અને જિલ્લા પંચાયત 18 વર્ષ પ્રજાના કામ કરવાના છે અને અડીખમ તમારી સાથે ઊભા જ રહેવાના. આપ સૌ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આજનું આમંત્રણ એ માટે જ આપવામાં આવ્યું છે કે જે રીતે અફવાઓનું બજાર ચાલે છે, જે રીતે લોકોને ગુમરાહ કરવાની વાત છે, અમારા જિલ્લા પંચાયતના સભ્યોને ગુમરાહ કરવાની વાત ચાલી રહી છે, એ તમામ જિલ્લા પંચાયતોના સભ્યો દ્વારા અહીંયા એક સૌ સાથે મળીને આપ સૌને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાને અમે ભરોસો આપવા માટે સૌ સાથે મળીને મિટિંગ કરેલી છે અને આપને કહેવા માગીએ છીએ કે જિલ્લા પંચાયત કોઈ પણ ભોગે તૂટતી નથી. બધા સભ્યો કોંગ્રેસ પાર્ટી સાથે છે, જિલ્લા પંચાયત સાથે છે અને નિષ્ઠાપૂર્વક 2.5 વર્ષની અમારી આ ટર્મ છે, જિલ્લા પંચાયતમાં બધા લોકો સાથે મળીને પૂરી કરશે. ઓખામાં આઝાદીના સમયથી નવી બજારમાં આવેલ પુરાની પોસ્ટ ઓફિસની જર્જરિત હાલતમાં મુકાઈ ગઈ છે. આ પોસ્ટ ઓફિસની દિવાલોમાંથી વરસાદ દરમિયાન પાણી ટપકે છે, જેના કારણે સમગ્ર મશીનરી કામગીરી બંધ કરવી પડે છે. આ બાબતની અનેક વખત ગ્રાહકો અને કર્મચારીઓએ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા લોકોએ પોસ્ટ ઓફિસના બિલ્ડિંગને કાયમી ધોરણે બદલવા માંગ ઉઠાવી છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી વિરામ રહેલા મેઘરાજાએ ફરીથી છૂટી છવાઈ મેઘકૃપા વરસાવી છે. રાજુલા પંથકમાં મેઘરાજા ઓળગોળ થઈ સુપ્રધારે વરસી પડીને 2.5 ઇંચ જેટલો વરસાદ વરસતા ચોતરફ પાણી ભરાયા હતા. રાજુલાના કલેક્ટર કચેરી, સામના રોડ, છતરિયાળા રોડ, નીચલી બજાર, રેમ્બો સોસાયટી વગેરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા તથા પીજીવીસીએલ તંત્ર દ્વારા બંધ કરી દેવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ માટે સાંજનું નવું મેનુ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ માનદ નજીવા વેતનમાં કામ કરતા મધ્યાહન ભોજન સંચાલકો આ નવા મેનુના અમલનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના આગેવાનોએ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને આવેદનપત્ર પાઠવી નવું મેનુ રદ કરવાની તથા વેતન વધારો કરવાની માંગ કરી હતી. જો કે આ માંગ અંગે રાજ્ય સરકાર દ્વારા તુરંત યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અમારે સરકારમાં અમારા વતી રજૂઆત કરી, અમારી પગાર ઓછો છે, પછી મેનુ પ્રમાણે જે અમે જૂનું મેનુ ચાલુ રાખી અને નવું મેનુ રદ કરી એના માટે અમે જયેશભાઈ સાહેબને મળવા માટે આવ્યા છીએ. અમે તો અમારા પ્રશ્ન સરકારમાં વહેલી તકે ઉકેલ આવે, નકર અમે ઉગ્ર આંદોલન કરવા માગીએ છીએ. હાલમાં અમારી હડતાલ ચાલુ છે. ઉપલેટામાં આજે લગભગ 10-12 દિવસ થયા છે. તમામ તાલુકામાં સોમવારથી અમારો આખો રાજકોટ જિલ્લો બંધ છે. તો સત્વરે અમારો ગરીબ માણસો સામું જોઈ અને સરકાર અમારા ઉપર ધ્યાન રાખી અને અમારા પ્રશ્નોનો ઉકેલ લાવે. સુરેન્દ્રનગરમાં એલસીબીની નબળી કામગીરીના કારણે સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક દ્વારા પીઆઈ, પીએસઆઈ અને 18 કોન્સ્ટેબલોની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ પોલીસ સ્ટાફ દ્વારા ચોટીલા ટાઉન વિસ્તાર તથા રાજસીતાપુરમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થાનો મામલો તથા લખતર મુકામે થયેલ હત્યાના આરોપીઓ આજ દિન સુધી પકડાયા ન હોવાને લીધે પોલીસ અધિક્ષકે આ કાર્યવાહી કરી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બગસરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક વિનુભાઈ ડોબરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં બિનખેતી વિષયક નિર્ણયો પેન્ડિંગ રાખવા, અનુસૂચિત જાતિ માટે પ્લોટ બનાવવા અને આંબેડકર જયંતિ નિમિત્તે ખર્ચની જોગવાઈ કરવા સહિતના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને મંજૂરી આપવામાં આવી હતી. આ તકે પંચાયત પૂર્વ પ્રમુખ મુકેશ રાખોડિયા, ઉપપ્રમુખ વિનોદ ગાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે બગસરા સામાન્ય સભાની મીટિંગ મળી હતી. લક્ષાબેન પોરા પહેલી વખત ચૂંટાયા પછી આ સામાન્ય સભા મળી હતી અને સામાન્ય સભા સારી રીતે પૂર્ણ થઈ છે અને બધા જ સભ્યોનો સારો એવો સહકાર. રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા નવનિયુક્ત હોદ્દેદારો માટે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ 2018-19 માટે યશ રાઠોડને ક્લબ પ્રેસિડેન્ટ અને રવિ ચોટેને ક્લબ સેક્રેટરી નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ પ્રમુખ અશ્વિન લોટિયા દ્વારા નવનિયુક્ત પ્રેસિડેન્ટ યશ રાઠોડને શપથ લેવડાવી મેડલ પહેરાવીને પોતાના સ્થાને બેસાડ્યા હતા, જે બાદ અન્ય નવનિયુક્ત હોદ્દેદારોની શપથવિધિ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પિંકી પટેલ અને રૂજાન ખંભાતા સહિતના રોટરી ક્લબના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાના સંચાલકો દ્વારા બેફામપણે વસૂલવામાં આવતી ફી સામે વાલીઓને રક્ષણ આપવા ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવી છે. તેમ છતાં શહેરના મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા હજુ પણ બેફામપણે ફી વસૂલવામાં આવી રહી છે, જેથી રાજકોટ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા છેલ્લા 15 દિવસથી વિવિધ શાળાઓમાં જઈ વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ શાળા સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં કરાતા આજે આ કાર્યકરોએ કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ કાયદાનું ભંગ કરનાર શાળા સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરીને આકરો દંડ કરવાની માંગ પણ કરી હતી. ખાસ કરીને 10-15 દિવસથી રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને રાજકોટ એનએસયુઆઈ દ્વારા જે એક મુહિમ સરકારે જે એક બહુ મોટી લોલીપોપ વિદ્યાર્થીઓ અને વાલીઓને આપી હતી કે ફી નિર્ધારણ એક્ટમાં તમામને જોડાવવું પડે, એફઆરસી કમિટી પણ એના માટે બનાવી હોય, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારે એફઆરસી કમિટી એ માત્ર ને માત્ર સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલકોને નાણાં ઉઘરાવવા માટેનું એક લાયસન્સ આપી દીધું હોય તે રીતના એફઆરસી કમિટી પણ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભૂમિકામાં કામ કરતી હોય. એટલે આજરોજ અમે કલેક્ટરશ્રીને મળીને એક આવેદનપત્ર આપ્યું. આવી અમે સક્ષમતા સાથે અમે એક નિર્ધાર સાથે કલેક્ટરશ્રીને આવી રજૂઆત કરેલી હતી.
દેશભરમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આ માટે સરકાર કર્મચારીઓને ફક્ત 1200 થી 1600 જેટલું જ વેતન ચૂકવે છે, તેમજ મધ્યાહન ભોજન માટે સમયસર રાશન પણ હોતું નથી, જેના પગલે મેટોડામાં કર્મચારીઓએ ટૂંકા પગારમાં કામ ન કરવા બાબતે હડતાળનું એલાન કર્યું છે. તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળ આજે મિટિંગ ભરવામાં આવેલ હતી, જે મિટિંગમાં સરકારશ્રી દ્વારા નવા મેનુનો જે આયોજન કરવામાં આવેલ છે તે આયોજન તદ્દન એકદમ કોઈ કર્મચારીને પોસાય તેમ જ નથી. હવે જે નવા મેનુનો કાર્યક્રમ આવેલ છે તે નવા મેનુમાં પહેલાં 1 થી 5માં 100 ગ્રામ દેતા, 6 થી 8માં 150 ગ્રામ દેતા, એ જ મેનુમાં અત્યારે નવા મેનુમાં 100 ગ્રામની બદલે 75 કરી નાખ્યું છે, 6 થી 8માં ઘટાડી નાખ્યું છે, અને એ જ ઘટાડીને અને એને અમને નાસ્તો કરવામાં અત્યારે અમને સંચાલકોને મદદની દ્રશ્યોને કહે છે, મુશ્કેલ ભર્યો અમને આવે એમ કહે છે કે તમે આ કરો. હવે ઈ અમે જો અત્યારે નો કરી તો અમારી માથે દબાણ થાય છે, બરોબર. મોરબીની નટરાજ ફાટક પાસે માલગાડીના ડબ્બા અચાનક છૂટા પડી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ ડબ્બામાંથી કોઈ મુસાફરો રેલવે ટ્રેક પર ન ઉતરતા મોટી જાનહાની સર્જાઈ અટકી હતી. આ દરમિયાન ફાટક એકાદ કલાક બંધ રહેતા ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો હતો. જો એકાદ ડબ્બો પણ ખરી પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાત તેવી અનેક ચર્ચાઓ જોવા મળી હતી. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝન્ટ અબ તક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબ તક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. સંતરામપુરમાં આવેલ સુકી નદીના પટમાં નગરનો કચરો અને ગંદુ પાણી નાખવામાં આવતા પ્રજાજનો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓને અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવા કલેક્ટર રૂબરૂ સ્થળની મુલાકાત લે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે. અને અહીં આવું છું એટલે એટલી બધી ગંદકી અને દુર્ગંધ મારે છે કે જેની કોઈ વાત નહીં. વારંવાર નગરપાલિકા રજૂઆત કરવા છતાં આ નદીને, પવિત્ર નદીને ગંદકી બને દીધી અને દરેક રોડ ખોદી ખોદી અને અહીંયા કચરો નખાયો છે. બીજો કઈ કચરો જવાની નાખવાની જગ્યા અમને મળતી નથી, નદીમાં નખાયો છે. નખાયો તો નખાય, પણ નદીને સાફ કરીને એને વહેતી કરવી પડે. કેટલા વર્ષથી નદી વહેતી હતી, પણ અત્યારથી આ નદીનો પુલ બન્યા પછી એક બીજો એક દિવસ નદી વહેતી થઈ નથી. નગરપાલિકા કેટલી રજૂઆત કરી, નગરપાલિકા અમે ઘાટ બાંધી આપીશું, નામ કરીશું, તેમ કરીશું, બધા વાયદા કરીને છૂટી જાય છે. વડોદરીમાં પન્નામ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડોક્ટર ડાયાભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. લોકોને અદ્યતન સુવિધાઓ સાથે સારવાર આપવા માટે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તકે વડોદરી ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, રાજકોટ યાર્ડના ચેરમેન ડીકે સખિયા તથા અન્ય નામી અનામી સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરીની અંદર સૌપ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે આજે ચાલુ કરીએ છીએ. વડોદરી એટલે કે મારું વતન છે, અને મને પહેલેથી જ એવું હતું કે મારા વતનમાં હું સેવા આપું, તો અમે નાનામાં નાના માણસને સારામાં સારી ઉત્તમ સગવડતા મળી રહે હોસ્પિટલની, એ અમારો પ્રયાસ રહેશે. અને હોસ્પિટલમાં અત્યારે જોતાં બહુ લાગે કે હોસ્પિટલનો ખર્ચાળ હોવાથી આ હોસ્પિટલની અંદર અમે એકદમ રાહત દરે દર્દીઓને સેવા આપશું એવી અમારી ભાવના હશે. વિસાવદરના શોભા વડાલા હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ઓરી રૂબેલાની માહિતી આપવા માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ ઓફિસર ડોક્ટર ભેસાણિયા અને તેમની ટીમે ઓરી રૂબેલા વિશે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી, તેમજ આ રોગ વિશેની વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, જેમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. હરિયાણાના
કેશિયા ગામે શાળાના વિદ્યાર્થીઓ માટે સાગર હોસ્પિટલ મોરબીના બાળ નિષ્ણાંત ડોક્ટર રમેશભાઈ વોરા તેમના ધર્મપત્ની પુત્ર અને પુત્રવધુ દ્વારા બે દિવસીય જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ સમાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા શાળાના વિવેકાનંદ વિદ્યાલયમાં બે બાળકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ફ્રી ડાન્સ, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમના રાત્રિ સેશનમાં બાળ વિકાસ અને ઉછેર માટેનું વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનારા આશરે 290 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું. બગસરા પીજીવીસીએલના કર્મચારી શાંતિભાઈ કટેસિયાની વય નિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમજ શાંતિભાઈના જન્મદિવસ હોવાથી કેક કાપી તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પીજીવીસીએલ ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, કુટુંબીજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કે જેઓ 60 વર્ષની વય મર્યાદાની હિસાબે હવે નિવૃત્ત થવાના આરે છે, તેમની નિવૃત્તિની તારીખ 31/7/2018 છે. પરંતુ આજે 7/7/2018 રોજ તેમનો જન્મદિવસ હોય અને પોતે 60 વર્ષ આજે પૂર્ણ કરતા હોય, તેમના ફેમિલી અને આમના સગા સંબંધીઓ, ઓફિસ સ્ટાફ તેમજ મિત્રો, જૂના મિત્રો જે રિટાયર્ડ થઈ ગયા છે, તે બધાને સાથે રાખીને આજે સત્વરા જ્ઞાતિ સમાજની વાડીમાં એક આયોજન કરવામાં આવે છે. ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં સમૃદ્ધ જીવન મલ્ટીપર્પઝ સોસાયટી નામની પેટી શરૂ કરનારા ડિરેક્ટરોએ લોભામણી સ્કીમની જાહેરાત કરી તેમાં નાણાં રોકનાર લોકોના કરોડો રૂપિયા ચાંવ કરી ગયા હતા. જામનગરમાં આવેલી આ કંપનીની બ્રાન્ચમાં રૂપિયા 1 લાખથી લઈ 5 લાખ સુધીની રકમ રોકનારા અનેક નાગરિકો સાથે છેતરપિંડી કરી સંચાલકો બ્રાન્ચને તાળા મારી નાસી છૂટ્યા હતા. જામનગરમાં 44 કરોડ રૂપિયાની થયેલી આ છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ અને સીએડી ક્રાઇમે 10 શખ્સો સામે તપાસ શરૂ કરી મહારાષ્ટ્રમાં રહેતા આ પેઢીના ડિરેક્ટર સુમિતા કિરણ થોરાટ અને મહેન્દ્ર વસંત ગાંડેની ધરપકડ કરી હતી. તેઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કંપની દ્વારા આશરે 9 કે 10 રાજ્યોમાં અલગ અલગ પ્લાનો દ્વારા તવય સ્કીમના નામે નાણાં એકત્રિત કરેલ, જે આશરે 2200 કરોડ જેટલું ઉચ્ચ કૌભાંડ અત્યારે બહાર આવેલ છે, જેમાં સીઆઈડી ક્રાઇમ રાજકોટ ઝોન પોસ્ટના ગુનાની તપાસ અમે ચલાવી રહેલ છીએ. આ ગુનામાં 44 કરોડ જેટલું કૌભાંડની આશંકાઓ છે, જે હાલની તકે અત્યાર સુધીમાં તપાસમાં કુલ 250 જેટલા સાહેબોની નિવેદનો મેળવવામાં આવેલ છે, જેમાં 11 કરોડ જેટલી ઉચાપતનું જે પાકતી મુદતે પણ સામાન્ય પબ્લિકને તેના મૂળ રકમ કે વ્યાજ આપવામાં આવેલ નથી, અને એ કેસની તપાસ હાલ ચાલુ છે. આ કેસમાં વડોદરા ખાતેથી 2 ડિરેક્ટરો. દામનગરમાં મહાદેવ ગૌશાળામાં ગૌવંશની તસ્કરી કરનાર 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઈસમો સ્થાનિક રહેવાસીઓ હોવાની પુષ્ટિ થતાં જીવદયા પ્રેમીઓએ રેલી યોજી પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોરાજીના ભાડેર ગામે તાજેતરમાં પાટીદાર આગેવાનનું અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં હત્યારા તરીકે સંધી મુસ્લિમ શખ્સોના નામ ખુલ્યા છે, જેથી ધોરાજીના સુન્ની સંધી મુસ્લિમ સમાજ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ કેસમાં 2 કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદે તંગદિલીભર્યું વાતાવરણ સર્જવામાં આવ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો. આ આગેવાનોએ ભાંડેરની ઘટનાને વખોડી કાઢી આરોપીઓને કડક સજા કરવા તથા ધોરાજી તાલુકામાં શાંતિથી રહેતા હિન્દુ મુસ્લિમો વચ્ચે વધારે અણબનાવ ન બને તે માટે યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને અપીલ કરી હતી. હું અલીમદ આસમભાઈ દલ, મુસ્લિમ અગ્રણી, જૂનાગઢ. છેલ્લા 20 દિવસમાં ધોરાજી તાલુકાના ભાડેર ગામમાં 2 મર્ડર થયા છે અને બંને હત્યાઓને મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડે છે અને દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ. પરંતુ એ 2 જે કંઈ હત્યાઓ થઈ છે એ અંગત અદાવતમાં થયેલી છે, તેમાં કોઈપણ સમાજ કોઈ રીતે ઇન્વોલ્વ નથી. પરંતુ છેલ્લા 4 દિવસ થયા ધોરાજી તાલુકામાં જે વાતાવરણ ક્રિએટ કરવામાં આવી રહ્યું છે અને રેલી, સંમેલન અને આવેદનપત્ર દ્વારા જે કંઈ પોલીસ ઉપર પ્રેશર અને અશાંતિનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યું છે, એનો પણ અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ. કેમ કે ધોરાજી હંમેશા શાંતિથી રહે છે, તેમાં લોકો જાતિ જ્ઞાતિ બધા જ લોકો હંમેશા ભાઈચારાથી રહેતા આવ્યા છે, અને અહીંયા અમારા
મોટા મોટા વલિયા અલ્લાહ પણ દફન થયેલા છે અને એના ઉર્સ મુબારકમાં લાખો હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી એકતાથી ઉર્સ મુબારક ઉજવે છે અને શાંતિથી રહે છે. ત્યારે અમુક લોકો જે કંઈ અશાંતિના પ્રયત્નો કરી રહ્યા છે આ બનાવના કારણે એનો પણ અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં મુસ્લિમ યુવાને હિન્દુ યુવતીને ભગાડી જઈ લગ્ન કરી લેતા હિન્દુ સંગઠનો દ્વારા ચક્કાજામ કરી વડાલી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરાયો હતો. યુવતીને ભગાડી લઈ જનાર યુવાન બે છોકરાઓનો પિતા હોવાનું બહાર આવ્યું છે, જેને લઈ વડાલી શહેરના બજારો બંધ કરવામાં આવ્યા હતા. તેમજ શહેરના હિન્દુ સંગઠનો દ્વારા દામોદર એરિયાથી રેલી યોજી ઈડર પ્રાંત કલેક્ટર એચ એ દેસાઈ અને પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જે જૈન છોકરીને મુસ્લિમ છોકરો ઉઠાવીને લઈ ગયેલો હતો તે અનુસંધાને ઈડર સમગ્ર હિન્દુ સમાજ આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ આવેદનપત્ર આપેલું છે. આવેદનપત્ર આપતા સરકારશ્રી તરફથી જાણવા મળેલ છે કે ગઈકાલે છોકરીને ટ્રેસ કરી અને બોમ્બેથી એને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. આજ સાંજ સુધીની અંદર એ વડાલી મુકામે છોકરીને છોકરાને લઈ દેવામાં આવશે એવું અમને સરકારશ્રી તરફથી જાણવા મળેલ છે. તે બદલ અમે સાબરકાંઠા પોલીસશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મીડિયાશ્રીનો બી આભાર વ્યક્ત કરીએ છીએ અને સમગ્ર હિન્દુ સમાજની લાગણી એમને જે જાણી અને જે છોકરીને એરેસ્ટ કરી છે તે બદલ અમે સૌ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ મામલાને લઈ જિલ્લા એસપી સૌરભ પટેલે અફવાઓથી દૂર રહેવા તેમજ ખોટા મેસેજો વાયરલ ન કરવા અને લોકોને શાંતિ જાળવી રાખી કાયદાઓનું પાલન કરવાની અપીલ પણ કરી છે. દામનગરમાં હસરત લાડન શાહ પીરના ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમરેલીના ફૈઝ એ મોહમ્મદ કમિટી દ્વારા નાત શરીફનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉર્સ દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાવિકો ઉમટી પડ્યા હતા. ધોરાજીના ભાડેર ગામના પાટીદાર આગેવાન જીવનભાઈ સાંગાણીનું તાજેતરમાં અપહરણ કરીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. મૃતક જીવનભાઈની પ્રાર્થના સભા ધોરાજીના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય લલિતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા વગેરે રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ રાજકીય આગેવાનોને જીવનભાઈની થયેલી હત્યાના બનાવને વખોડી કાઢી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી. કેશોદના યદુનંદન આહીર સમાજ મુકમે પીજીવીસીએલ સહકારી મંડળીની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી એન્જિનિયર, મંડળીના પ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ તથા પીજીવીસીએલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં પીજીવીસીએલ કર્મચારીઓના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ સભાસદો છે એની જે રજૂઆતો પછી ગયા વર્ષના જે હિસાબો છે એને બધું અને પછી જે સભાસદોના જે પુત્રો એને જુદા જુદા ધોરણમાં જે આવી રીતે સિદ્ધિઓ મેળવી હતી એને અમે આવી રીતે પ્રોત્સાહક ઇનામ આપી અને એને વિદ્યા અને આવી રીતે અમારા જે આ વિદ્યુત કર્મચારી ધિરાણ સેવા સહકારી મંડળી છે જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગુના પાછળ કોઈ જાણભેદ હોવાનો શક પડતા પોલીસે ફરિયાદીના ભાઈ કૈલાશ પ્રજાપતિની પૂછપરછ કરતા તેમને ગુનો કબૂલી લીધો હતો. વધુ પૂછતાછ તેમના આર્થિક ભીસમાં હોવાને લીધે આ ગુનો આચાર્યો હતો અને પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત પણ કરી છે. ડિટેક્શન દરમિયાન સંપૂર્ણ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. એમાં આરોપી જેના ઘરે ચોરી થઈ છે એના નજીકના સંબંધી હોવાનું જણાય છે, તેમજ એમાં ઘરથી પરિચિત હોય એ સરળતાથી એમને ચોરી ઘરફોડ ચોરીનું ઓપરેશન પાર પાડેલ છે અને એમનું નામ છે કૈલાશ કનૈયાલાલ મનોરિયા, જાતે પ્રજાપતિ અને મૂળ રાજસ્થાનના રહેવાસી. ના, અત્યારે દરમિયાનની પૂછપરછ દરમિયાન એનો કોઈ ગુનાહિત ઇતિહાસ હોય એવું ધ્યાને આવેલ નથી. હા, એને પૂછપરછ દરમિયાન એવું જણાવે છે કે આર્થિક ભીસના કારણે એને ઘરફોડ ચોરી કરી હોય એવું જણાય છે. દક્ષિણ ગુજરાતમાં આવતી મેઘમહેર તો સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ચાપતા, ઉમરગામમાં 12 ઇંચ વરસાદ ખાબકતા ઝળમુમરાકાર. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી.
ઓખા બંદરે આયાત નિકાસની સમગ્ર કામગીરી બંધ કરવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપ્યો આદેશ. ટ્રાન્સપોર્ટરો, રિપિંગ એજન્ટો અને હજારો મજૂરો બન્યા બેરોજગાર. શામનગરમાં 876 ફ્લેટ ધરાવતી 3 આવાસ યોજના અને ભુવનેશ્વર ઓવરબ્રિજનું કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને સૌરભ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ. આવાસ યોજનાને શહેરના પ્રથમ મેયરનું અપાશે નામ. રાજકોટની લો કોલેજમાં વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયાના પ્રશ્ને એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનો વિરોધ. સૂત્રોચ્ચારો કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિને રજૂઆત કરવા તજવીજ. ચોટીલાની ઓચવાની ગાયનેક ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું. બે સોનોગ્રાફી મશીનો સીલ કરી દેવાતા અન્ય ખાનગી હોસ્પિટલોમાં ફેલાયો ફફડાટ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. I'm gonna go get some more.